હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું દૂધી અને મેથીના મુઠિયા ખૂબ જ સોફ્ટ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો ચાલો રેસીપી બનાવીશું ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ દૂધી અને મેથીના મુઠિયા બનાવવા માટે મેં લીધી છે દૂધી દૂધી અઢીસો ગ્રામ લીધી છે છીણી લીધી છે એમાંથી બિલકુલ પાણી નથી કાઢ્યું છીણીને તૈયાર કરેલી છે હવે આપણે એની અંદર એડ કરીશું એક કપ મેથી મેથીને ઝીણી સમારીને ધોઈને પાણી આ રીતે કાઢી લીધું છે ફરીથી પણ આપણે જો પાણી રહી ગયું હોય તો કાઢી લેવાનું છે તો એડ કરી દઈશું હવે આપણે એડ કરીશું ફ્રેશ કાપેલા ધાના લગભગ અડધો કપ જેટલા એક મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે લસણનો ભાગ થોડો વધારે એડ કર્યો છે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે અડધી ચમચી હળદર એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જે રીતે તીખાસ ગમે એ રીતે એડ કરી શકો છો ઓલરેડી આપણે લીલા મરચાં એડ કર્યા છે અને એક ચમચી જીરું પાવડર એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે કે પછી દોઢ નાની ચમચી જેટલું એડ કરીએ અને એક ચમચી ખાંડ એડ કરી છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે થોડો ખટમીઠો આપણે લીંબુનો રસ પણ એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીએ મસાલા થઈ ગયા પછી આપણે હવે એક એક કરીને લોટ એડ કરવાના છે તો સૌથી પહેલાં મેં લીધો છે ઘઉંનો કકરો લોટ અને તમે કપનું મેઝરમેન્ટ કરશો તો અડધો કપ જેટલો છે તો આ રીતે અડધો કપ તમારે લેવાનો છે ઘઉંનો કકરો લોટ જો ઘરમાં કકરો લોટ ના હોય તો તમે સાદો ઝીણો લોટ પણ એડ કરી શકો છો પણ એના જોડે તમારે રવો પણ એડ કરવાનો રહેશે વન ફોર્થ વાડકી લીધો છે બાજરાનો લોટ આ રીતે એડ કરી દઈશું પછી લઈશું જુવારનો લોટ એ પણ વન ફોર્થ વાડકી લીધો છે જે પણ તમારી પાસે ઘરમાં લોટ અવેલેબલ હોય તે તમારે એડ કરવાના અને છેલ્લા બેસન એડ કરીશું બેસન પણ વન ફોર્થ ટી સ્પૂન લીધું છે ને ઘઉંનો ઝીણો લોટ રોટલીનો લોટ લીધો છે એ પણ વન ફોર્થ કપ લીધો છે પહેલાં પણ કહ્યું જો ઘઉંનો કકરો લોટ ના હોય તો તમે ઝીણો લોટ લેતા હોય તો તમારે વન ફોર્થ કપ એની સામે રવો એડ કરી દેવાનો ત્યારે અડધ એક અડધા કપની સામે વન 4 કપ રવો એડ કરવાનો છે હવે આપણે વન 4 ટી સ્પૂન જેટલો ચપટી બેકિંગ સોડા એડ કરીશું એનાથી આપણા મુઠિયા સોફ્ટ બનશે દૂધી તો એડ કરી જ છે પણ વધારે સોફ્ટ બનાવવા આપણે સોડા એડ કરવાનો છે એની ઉપર બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો તમે જોઈ શકશો કે એક્ટિવેટ થઈ ગયો છે તો ચાલો હવે આપણે મિક્સ કરવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે આમાં બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો ઓલરેડી આપણે દૂધી એડ કરી છે તો એનું પાણી છૂટશે છેલ્લા મેં એડ કર્યું છે બે મોટી ચમચી એટલું તેલ હવે આ રીતે મસળતા જવાનું છે અને લોટ બાંધવાનો છે તમે આ રીતે મસડશો એટલે પાણી છૂટશે અને લોટ સરખી રીતે બંધાઈ જશે તો પહેલાં આ રીતે સરખી રીતે બરાબર મિક્સ કરવાનું જેથી બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય અને આ રીતે મિક્સ કરશો એટલે લોટ એકદમ સરખી રીતે બંધાવવા માંડ્યો છે લોટ બહુ કઠણ નથી બાંધવાનો તમે આ રીતે મસળતા જશો એટલે ઓટોમેટિકલી હલકો એ ઢીલો લોટ બંધાઈ જશે અને તમે થોડી વારમાં જ જોશો કે લોટ એકદમ સરખી રીતે બંધાવવા માંડ્યો છે તો ચાલો હવે એને સરખી રીતે કેળવી લઈશું અને તમે જોઈ શકશો અને તમે જોઈ શકશો કે લોટ એકદમ સરખો બંધાઈ ગયો છે તો આ રીતે તેલ લઈશું અને ફરીથી એકવાર મસળી લઈશું આમાં મેં બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો હવે આપણે તરત જ એના મુઠિયા બનાવી લેવાના છે જો આપણે વાર કરીશું તો લોટ ઢીલો થઈ જશે સાથે સ્ટીમર ગરમ કરવા મૂકી દેવાનું છે અને આ રીતે કાનાવાળું એક પ્લેટ લઈ લેવાની છે જો તમારી પાસે સ્ટીમરની પ્લેટ હોય તો એ લઈ લેવાની એની ઉપર તેલ લગાડી દેવાનું છે જેથી મુઠિયા બિલકુલ ચોંટે નહીં હવે હાથમાં થોડું તેલ લગાડીને આપણે મીડિયમ સાઇઝના લઈશું અને તમને જે રીતના ગમે મુઠિયા એ રીતના તમે વાળી શકો છો નાના મોટા જાડા પતલા તમે જોઈ શકશો કે આ રીતના મેં મીડિયમ સાઇઝના વાળ્યા છે અને આ રીતે એકદમ સરસ રીતે આપણું આ મુઠ્ઠિયું બની ગયું છે અને આ જ રીતે આપણે બીજા બધા મુઠિયા બનાવી લેવાના છે તો ચાલો બીજા બધા મુઠિયા તૈયાર કરી લઈશું તૈયાર થઈ જાય મુઠિયા પછી આપણે આ રીતે સ્ટીમરની અંદર એડ કરી દેવાની છે અને આ પ્લેટને ઢાંકણ લગાડીને આપણે સ્ટીમ થવા દેવાનું છે જો હજુ પાણી ગરમ નથી થયું તો આપણે પાંચ મિનિટ એને હાઈ ફ્લેમ પર કરી દઈશું એટલે ફાસ્ટ કરી દઈશું પછી આપણે એ સરખું પાણી ઉકળવા આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને દસ મિનિટ જેવું રહેવા દઈશું તો દસથી પંદર મિનિટમાં આપણા આ મુઠિયા સ્ટીમ થઈ જશે તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલી ગયા છે તો ચાલો ચપ્પુની મદદથી ચેક કરી લઈએ કે એ સ્ટીમ થયા છે કે નહીં ગેસની ફ્લેમ સ્લો જ રાખી દેવાની છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ આ રીતે ક્લીન આવે છે તો સમજી લેવું કે આપણું એકદમ સરસ મુઠિયા થઈ ગયા છે પણ તમે ગરમ ગરમ જો ખાવા માંગતા હોય તો તમે તેલની સાથે એમને એમ ખાઈ શકો છો આપણે એનો વઘાર કરીશું એટલે આને એકદમ ઠંડા થવા ખૂબ જ જરૂરી છે જો એ ઠંડા નહીં થાય તો સરખા કટ નહીં થાય એટલે એટલે મુઠિયાને એક કલાક જેવું રેસ્ટ આપો પછી આપણે કટ કરીશું તો મુઠિયા ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકશો તો હવે આપણે આ રીતે કટ કરવાના છે તમને જે રીતે સાઈઝ ગમે એ રીતે તમે કટ કરી શકો છો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ આ મુઠિયા બન્યા છે અને ખાવામાં તો એટલા સોફ્ટ છે તો ચાલો વઘાર કરી લઈએ એનો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એડ કરવાની છે રાઈ એક ટી સ્પૂન જેટલી રાય એડ કરીશું રાઈ ફૂટે એટલે આપણે વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે અને આપણે એકથી દોઢ ચમચી સફેદ તલ એડ કરી દઈએ ચાર પાંચ લીમડાના પાન એડ કર્યા છે અને એક લીલું મરચું સમારીને એડ કર્યું છે તમે આમાં લીલું લસણ પણ ઝીણું ઝીણું સમારીને એડ કરી શકો છો તો આપણો આ વઘાર થઈ ગયો છે તો આપણે જે મુઠિયા બનાવીને રાખેલા છે તેની અંદર એડ કરીશું ઓલરેડી આપણે મસાલા કરેલા જ છે મુઠિયામાં આગળ પડતા જો તમને ટેસ્ટમાં ઓછા લાગે તો તમે આ ટાઈમે કંઈ પણ એડ કરી શકો છો જેમ કે મીઠું લી લાલ મરચું પાવડર કે પછી ખટાસ કે ગડપણ પણ ઓલરેડી એકદમ પરફેક્ટ આપણો ટેસ્ટ આવેલો છે એટલે નહીં એડ કરવાનો જો તમારામાં કંઈક વધારે ઓછું લાગતું હોય તો તમે આ ટાઈમે વઘારની અંદર જ એડ કરી દેવાનું જેથી ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવી જશે મુઠિયા એડ કરી દીધા છે ગેસની ફ્લેમ સ્લો રાખી છે એને હલકા આપણે શેકાવા દઈશું જેથી હલકા એ ક્રિસ્પી થાય અને ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ બંને થાય તો આ રીતે એને થોડીક વાર લગભગ ત્રણથી ચાર મિનિટ સુધીને ગેસની સ્લો ફ્લેમ રાખીને એને હું આ રીતે વચ્ચે વચ્ચે હલાવીને શેકાવા દઈશ આપણા મુઠિયા સરખા રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી થઈ ગયા છે ખાવામાં એટલા સોફ્ટ છે તો આ રીતે આપણા મુઠિયા બનીને તૈયાર છે આ ઉપરથી આપણે ફ્રેશ કાપેલા ધાણા એડ કરીશું તો આ રીતે ફ્રેશ કાપેલા ધાણા એડ કરીને ગરમા ગરમ મુઠિયા બનીને તૈયાર છે તમે એને એમને ખાઈ શકો છો ચાની સાથે કે પછી સોસ સાથે પણ ખાઈ શકો છો અત્યારે કાચી કેરી મળે છે તેનું કચુંબર બનાવીને ડુંગળી સાથે પણ ખાઈ શકો છો તો જરૂરથી બનાવજો આ ટેસ્ટી મુઠિયા ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી છે તો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો